ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ની અંદર ફિલિંગ વર્ક વેર વેલ્યુ એની અંદર એક્ટિવિટી 11 નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા તૈયાર છો બરાબર ને? ઓકે, ચલો ત્યારે જઈએ આપણે એક્ટિવિટી 11. કે જે તમારા પરિવારના સભ્ય વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. આપણે શું કરવાનું છે? આપણા પરિવારની વિગતો આપણે નોંધવાની છે. અહીંયા હું, હું એટલે કે કોણ? તો આપણે ફેમિલી મેમ્બર વિથ નેમ અહીંયા આપણને આપેલો છે. ફેમિલી મેમ્બર્સ વિથ નેમ, આપણે આપણા કુટુંબના સભ્યોના નામ. પછી વેન, વેન એટલે ક્યારે પણ નીચે આપેલું છે આપણને. બર્થ ડેટ, બર્થ ડેટ. અને વેર, વેર એટલે ક્યાં, એટલે સ્થળ. તો સ્થળ એટલે શું આપણને? બર્થ પ્લેસ, બર્થ પ્લેસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે શું કે છે કે તમારા પરિવારના સભ્ય વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. હુ એટલે કોણ? તો શું? વી ફેમિલી મેમ્બર વિથ નેમ, કુટુંબના સભ્યો નામ સાથે. બેન ક્યારે? તો ક્યારે એટલે શું? બર્થડે, બર્થડે એટલે જન્મ. એટલે જન્મ બેન ક્યારે થયો તે. અને વેર, ક્યાં થયો? તો બર્થ પ્લેસ એટલે સ્થળ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હું માનું હતું પેલા મારા પિતા વાલજીભાઈ, તો બર્થ ડેટ લગભગ 1/6/1954. અને બર્થ પ્લેસ તો આવશે સ્થળ. કયો જન્મ્યા મારા પિતા? તો ગઢ. બરાબર. નંબર 2, મધર સોના બેન, લગભગ ખબર નથી, અંદાજે લગભગ 30/7/1957. બર્થ પ્લેસ એ મારી મમ્મી છે. મારી મમ્મીનો જન્મ છે મડાણા. પછી મારો ભાઈ રાજુભાઈ, તો રાજુભાઈ છે લગભગ 22/2/1981. તો કયો જન્મ થયો? કુંભલ, કુંભલ મે. પછી મારી ભાભી છે VRSHBEN વર્ષાબેન, તો એમની લગભગ છે 15/7/1984. એમનો જન્મ થયો ક્યાં? બે, ક્યાં તો ઘર. પછી હું પોતે, હું પોતે દિનેશભાઈ, મારી બર્થડે છે 30/12/1984. મારો જન્મ થયો કુંભાસણ. પછી મારી વાઈફ છે સુનીતાબેન, તેમનો જન્મ છે કાલે કયો મિત્રો? 15/15/1989. 15/15/1989 એમનો જન્મ થયો મિત્રો મડાણા. માય સન ઇઝ રિયાન્સ, એનો જન્મ છે મિત્રો અઠવાડિયા ચાલી રહ્યા છે 22/8/2012. 22/8/2012 એમનો જન્મ છે ઇકબાલગઢ. તો મિત્રો, આ રીતના આપણે આપણા ફેમિલીની ટાઈમ લાઈન, એટલે કે આપણે આપણા પરિવારના સભ્ય વિશે આવી રીતના માહિતી લખી શકીએ છીએ. હું કોણ? ફેમિલી મેમ્બર વિથ નેમ, નામ સાથે, કુટુંબના સભ્યો, વેન ક્યારે, બર્થડે એટલે જન્મ તારીખ કઈ, અને વેર ક્યાં, તો બર્થડે એટલે જન્મ સ્થળ કયું. તો વાલજીભાઈ 1/6/1954, ગઢમાં જન્મ થયો. સોનાબેન માય મધર 30/7/1957, મડાણામાં જન્મ થયો. રાજુભાઈ માય બ્રધર 22/2/1981, કુંભલબેન, વર્ષાબેન માય ભાભી 15/7/1984, તો ઘરમાં જન્મ થયો. હું પોતે દિનેશભાઈ 30/12/1984, તો કુંભાસણમાં જન્મ થયો. સુનીતાબેન માય ભાઈ 15/8/1989, મડાણામાં જન્મ થયો.
હરિયાન વાસન 22 ઓગસ્ટ 2022 વોગન મેધા બાર ઇક્વાટર માં જન્મ થયો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે આ કે છે તમારા પરિવારના સભ્ય વિશે લખવાનું છે. હવે નીચે જુઓ આ વિગતોને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008 2008 માં તમારા પિતાની ઉંમર શું હતી? તો 2008 માઇનસ 1954 તો 8 માં 4 ગયા 4 10 એટલે અહીંથી 10 10 માં 5 ગયા તો 5 અહીંયા 5 ને 4 અહીંયા 9 9 માં 9 ગયા તો એટલે એક જ નહીં મિત્રો 1900 ને હે સોરી 2008 અને 1954 54 એટલે 4 60 60 70 80 90 140 ને 4 44 44 44 ને 8 44 ને 52 8 માં 4 ગયા તો 2 અહીંયા 10 10 માં 5 ગયા તો 5 અહીંયા 9 9 માં 9 ગયા 0 0 તો કેટલા વર્ષ આવશે 52 યર્સ. વેર વોઝ યોર બ્રધર અથવા સિસ્ટર બોર્ન? કે તમારા ભાઈ અથવા બહેન ક્યાં જન્મી હતી? તો માય બ્રધર વોઝ બોર્ન ઇન કુંભલમે. માય બ્રધર વોઝ બોર્ન ઇન કુંભલમે. વેર વોઝ યોર મધર બોર્ન? વેર વેર યોર મધર બોર્ન? તમારી માતા ક્યાં જન્મી? તો માય મધર વોઝ બોર્ન ઇન મડાણા. માય મધર વોઝ બોર્ન ઇન મડાણા. વેન વોઝ યોર સિસ્ટર અથવા બ્રધર બોર્ન? તો માય સિસ્ટર યા માય બ્રધર વોઝ બોર્ન ઇન 22 ફેબ્રુઆરી 1981. મારો ભાઈ 22 ફેબ્રુઆરી 1981 ના જન્મ્યો હતો. અને વોટ ઇઝ યોર મધર્સ બર્થડે? માય મધર્સ બર્થડે માય બ્રધર્સ બર્થડે ઇઝ 13 જુલાઈ 1957. કે મારી માતાની જન્મ તારીખ 30 જુલાઈ 1957 છે. હવે વિદ્યાર્થી મિત્રો વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યને મળતી આવતી બર્થ ડેટ, બર્થ પ્લેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ. જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો આ તો હવે તમે વર્ગમાં હોય હાજર હો તો હું તમને પૂછી શકું કે તમે કે તમારા પપ્પાને તમારા મમ્મીની બર્થ ડેટ શું છે. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે કરવાનું રહેશે. મારી બર્થ ડેટ, મારા ફેમિલીની બર્થડે, બર્થ પ્લેસ તમારે સરખાવવા અને તમારે જાતે કરવાનું રહેશે. હવે મિત્રો એક્ટિવિટી 12. હવે એક્ટિવિટી 12 મિત્રો એ તમારે જાતે જ કરવાની છે. હું તમને ફક્ત એક સમજાવું છું, બીજું તમારે જાતે કરવાનું રહેશે. અહીંયા આપણને મિત્રો ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિ તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. કે આપણને ઉદાહરણ આપેલું છે. હેલો 108 સર્વિસ ફૂલ સ્ટોપ. હાઉ કેન આઈ હેલ્પ યુ? હાઉ કેન આઈ હેલ્પ યુ? પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણને આપેલું છે બોક્સો. જો મિત્રો હેલો તો એચ ઈ એલ ડબલ એલ ઓ અને ફૂલ સ્ટોપ. તો આ રીતના મિત્રો પછી 108 તો 108 સર્વિસ એસ ઈ
आईसीई सर्विस અને એક રહી ગઈ મિત્રો ફૂલ સ્ટોપ માટે તો ફૂલ સ્ટોપ પછી હાઉ કેન આઈ હેલ્પ યુ તો એ જો ડબલ્યુ હાઉ સી એ એન કે આઈ કે સી એલ પી હેલ્પ વાય ઓ યુ ફૂલ સ્ટોપ ધેટ્સ રાઈટ પ્રશ્ન આસ્કિંગ તો આ રીતના મિત્રો તમારે કરવાનું રહેશે એ રીતના જો હું તમને સમજાવી દઉં પહેલું અન એક્સિડન્ટ હિયર અન એ રીતના મિત્રો આપણને આપેલા છે જે રીતના લખવાનું છે એ રીતના આપણને નીચે ખાના આપેલા છે કોઈ વધારાનું એક્સ્ટ્રા કોઈ પણ ખાનું આપેલું નથી તો આપણે લખીએ અન એક્સિડન્ટ હિયર એ ડબલ સી આઈ ટી એન ટી અન એક્સિડન્ટ હિયર ફૂલ સ્ટોપ એટ ધ નેશનલ હાઈવે એટ ધ નેશનલ હાઈવે નંબર એ ફૂલ સ્ટોપ તો મિત્રો ઓન એક્સિડન્ટ હિયર એટ ધ નેશનલ હવે મિત્રો આપણે લખી શકીએ આમાં એન એ ડબલ સી આઈ ડી ઈ એન ટી અને એક્સિડન્ટ એચ ઈ આર અને એક્સિડન્ટ હિયર પછી એક વધારા કરવાનો ફૂલ સ્ટોપ પછી આમાં એ ટી એડ પછી આમાં ટી એચ ઈ ડ અન એક્સિડન્ટ હિયર એટ ધ નેશનલ હાઈવે કયો નેશનલ હાઈવે નંબર એ તો અન એક્સિડન્ટ હિયર ફૂલ સ્ટોપ એટ ધ પછી નેશનલ તો એન એ ટી આઈ ઓ એન એ એલ નેશનલ પછી એચ આઈ જી એચ ડબલ્યુ એ વાય હાઈવે પછી એન યુ એમ બી ઈ આર નંબર અને એ અને ફૂલ સ્ટોપ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે આ જે પણ આપણને એક્ટિવિટી આપેલી છે એક્ટિવિટી 12 તો એક્ટિવિટી 12 તમે આ રીતના પૂરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે પૂરવાનું રહેશે દાખલા તરીકે આ રીતના આપેલું છે યુ વાય ઓ યુ ફૂલ સ્ટોપ છે તો નીચે ચાર ખાલી ગયા છે વાય ઓ યુ અને ફૂલ સ્ટોપ તો તમારે આ રીતના પૂરવાનું રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો જો આ પાછળ એક આપેલું છે તમને એક સમજાવો ઇટ ઇઝ ઓકે સોરી ઇટ ઇઝ ઈ ઈ ઓ પ્લસ અને ફૂલ સ્ટોપ તો જો ઇટ ના બે ખાના છે ઇટ ઇટ ના બે ખાના છે ઈ પછી અહીંયા ત્રણ છે ઓ પ્લસ અને ફૂલ સ્ટોપ ઇટ ઇઝ ઓ પ્લસ ફૂલ સ્ટોપ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારી એક્ટિવિટી 12 પૂરી કરવાની રહેશે અને એક્ટિવિટી છે પ્રોજેક્ટ 1 ધોરણ 5-8 ના ગુજરાતી સામાજિક વિજ્ઞાન અથવા વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત અથવા ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે 2-3 વાક્યો લખો તે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈ આપણે ફોટા ચોંટાડવાની જરૂર નથી પણ જો સ્વાધ્યાય પોથીમાં આપણને આપેલું હોય તો તમારે આવા ગાંધીજીનો ફોટો એવા સરદાર વલ્લભભાઈ પટેલ પછી ભગતસિંહ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગમે એના ફોટા આપણે અહીં ચોંટાડીને એમના વિશે 2 વાક્યો લખવાના રહેશે અહીંયા આપણને એક આપેલું છે ગાંધીજી તો ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા અને હી વોઝ અ ફ્રીડમ ફાઈટર તે સ્વતંત્ર સેનાની હતા
તો ગાંધીજીનો આપણને આપેલું છે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા હી વોઝ અ ફ્રીડમ ફાઈટર તે સ્વાતંત્ર સેનાની હતા હવે બીજું આપણે લઈએ દાખલા સરદાર વલ્લભભાઈ પટેલ તો સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલ નડિયાદમાં જન્મ્યા હતા અને હી ઇઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા તેમને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ તો હી ઇઝ કોલ્ડ આયરન મેન ઓફ ઇન્ડિયા તે ભારતના લોખંડી પુરુષ કહેવાય છે નંબર ત્રણ લઈએ આપણે રવિન્દ્રનાથ ટાગોર તો રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ રવિન્દ્રનાથ ટાગોર મહાન પોએટ એટલે કે કવિ હતા અને હી રિસીવ ધ નોબેલ પ્રાઇઝ ફોર ધ પોએમ ઓફ ગીતાંજલિ અને તેમને ગીતાંજલિ કવિતા માટે નોબેલ પ્રાઇઝ એટલે કે નોબેલ પ્રાઇઝ જે વિભૂષણ છે જે પદ્મભૂષણ કહેવાય એવું પણ એમને મળેલું છે હવે આપણે આગળ લઈએ તો એપીજે અબ્દુલ કલામ એક ફોટો આપણે એપીજે અબ્દુલ કલામને પણ લગાવી શકીએ અને અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ એપીજે અબ્દુલ કલામ એ ગ્રેટ એટલે મહાન સંગીતકાર હતા બરાબર અથવા છે જે અત્યારે આપણી ભારત જે નથી એ ગુજરી ગયા છે તો એપીજે અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ એટલે કે એપીજે અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિક છે અને હી વોઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા તે ભારતના પ્રેસિડન્ટ એટલે કે વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે બીજું આગળ લઈએ આપણે ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુની દીકરી છે અને શી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તે ભારતની પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન રહી ચૂકી છે અને સોરી એપીજે અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ એટલે મંત્રી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણી એક્ટિવિટી 12 જોતા આપણો અને એક્ટિવિટી 13 જોતા આપણો અહીંયા યુનિટ નંબર 1 વેર યુ તમે ક્યાં હતા એ પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનો અને આ પાઠની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથી હું અંદર સ્વાધ્યાય પોથીની અંદર પૂરી અને તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલીશ અથવા ગૂગલ ક્લાસરૂમમાં મોકલીશ જે તમારે તમારી રીતે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે મિત્રો તમારે કોઈ પણ ડિસ્કસ કોઈ પણ સમજણ ન પડતી હોય તો તમે મને પૂછી શકો છો થેન્ક યુ હેવ અ નાઇસ ડે